ગરબીમાં કોઈક પણ નાત જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે રમતી જોવા મળી હતી. આ અંગે વડઝારી ચોક ગરબી મંડળના પ્રમુખ કિશોરભાઈ ધનીશા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવાબી કાળમાં અમારા પૂર્વજોએ આ ગરબીની શરૂઆત કરી હતી, ત્યારથી ઉત્તરોત્તર માતાજીની કૃપાથી અને કોઈક પણ વિઘ્ન વગર અવિરત આ ગરબી ચાલુ રહી છે અને આ રીતે અમે કુલ 180 બાળાઓ સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે. અમારી ગરબીમાં કોઈક પણ નાત જાતના ભેદભાવ વગર બાળાઓને વિના મૂલ્ય પ્રવેશ આપવામાં આવે છે. આ અમારી ગરબી મંડળીની ખાસિયત છે. સર્વાગસ્ત પદ્મશ્રી દિવાળીબેન ભેલની પણ શરૂઆત અમારી ગરબી મંડળના સ્ટેજ પરથી થઈ હતી અને અમારી ગરબીમાં સળગતી ઇંડોળી પેટ્રોલ ઇન્ડોડી પટેલ પટલાડી મહિષાસુર વધ યુવા રાસ સહિતના રાસ જોવા માટે આજુબાજુના ગામડાઓમાંથી સાંજના 7:30 કલાકથી જ લોકો પોતાના પાથરણા લઈને બેસવા માટેની જગ્યા બુકિંગ કરી લેતા હોય છે. મારું નામ ઠક્કર ગાવિયા છે. હું હિન્દુ ધર્મની છું પણ મેં અહીંયા જોયું કે હું એ પહેલા એક જ વર્ષ છે મારું તો મેં અહીંયા જોયું કે ત્યાં ઇસ્લામ ધર્મના અને અહીંયા મુસ્લિમ ધર્મના પણ આવે છે. અહીંયા એટલા બધા સરસ ગરબા પણ થાય છે, સળગતી ઇંધોડી ભુવારાસ અને અહીંયા સ્કેટિંગ ગરબા પણ થાય છે. તે તો બહુ જ પ્રખ્યાત અને બહુ જ સરસ થાય છે. આ ગરબા રમવા દૂર દૂર થી લોકો જોવા આવે છે. અહીંયા બહુ જ ભીડ થાય છે. ભુવારાસ એવી રીતે ભુવારાસ જયારે રમે છે ને ત્યારે માતાજી સાક્ષાત વધારે છે. જ્યાંથી ગરબા ચાલુ થાય છે ત્યાંથી પૂરા થાય ત્યાંથી માતાજી અહીંયા હોય જ છે. અને જયારે સડક ભીંડોળી છોકરીઓ રમે છે ત્યારે તે બે હાથમાં દાંડા રાખે છે અને તેમાં આગ હોય છે, માથે આગ રાખે છે, તે કોઈને ભીખ વગર તે રમે છે. અને આ ગરબા આખું જુનાગઢ માંથી જોવા આવે છે અને અહીંયા બહુ જ ભીડ થાય છે. અને આ ગરબા માં આ ગરબા છે ને એકદમ પ્રખ્યાત અને બહુ સરસ હોય છે. થેન્ક યુ. હું અન્વિષા વિરાણી છું. હું ખોજા છું ઇસ્લામ ધર્મ. હું અહીંયા છેલ્લા 3 વર્ષ ત્યાં રહું છું. મારો મને છે ને મને માતાજી ઉપર આસ્થા છે. હું ચાહું તો પાટી પ્લોટમાં પણ જઈ શકું પણ મારે નથી જવું કારણ કે કલ્ચરલ ગરબા રમે છે જેમ કે વીંચુડો છે, સળગતી ઇંધોળી છે, પછી ભુવારાસ છે. સળગતી ઇંધોળીમાં શું હોય છે કે જે સળગતી ઇંધોળી હોય તે છોકરીના માથે રખાવવામાં આવે છે અને બે સળગતા જે દાંડિયા હોય એ પણ હાથમાં હોય છે અને તેનાથી તેની સાથે ગરબા રમવામાં આવે છે અને તે છોકરીને કાંઈ પણ નુકસાન નથી થતું. જેમ કે જે સળગતી ઇંધોળી હોય એ પડતી નથી, છોકરીને કાંઈ નથી થતું કંઈ જ તે. અને જ્યારે ભુવારાસ રમાય છે ત્યારે અહીંયા માતાજીનો વાસ હોય જેમ કે માતાજી પ્રગટ થયા હોય એવું થાય છે. જેમ કે જ્યારે રાસ ચાલતો હોય ત્યારે કેટલા લોકોમાં તો માતાજી પણ આવે છે સાક્ષાત જે રાસ હોય છે એને જોવા અને છેલ્લે પહેલાથી છેલ્લે સુધી માતાજી રહે છે. અને અહીંયા એકદમ કલ્ચરલ ગરબા રમાય છે. તે માટેની જે પહેલા જે લોકો છે તે પહેલાના એકદમ જે કલ્ચરલ ગરબા હોય તે ભૂલી ના જાય એટલા માટે રમાય છે. થેન્ક યુ. કિશોરભાઈ ધનશા, પ્રમુખ વંજારી ચોક ગરબી મંડળ. આપ અહીંયા વંજારી ચોકમાં અમારી પ્રાચીન અતિ પ્રાચીન ગરબી આશરે 90-95 વર્ષ પહેલા અમારા પૂર્વજો અમારા બાપદાદાઓએ નવાબી કાળમાં આ પ્રાચીન ગરબીની શુભ શરૂઆત કરી હતી. ત્યારબાદ ઉત્તરોત્તર આ ગરબી આટલા વર્ષથી ક્યારે પણ બંધ નથી થઈ અને આ રીતે અમે નાની નાની બાળાઓ કે જે શેરી ગરબી કહેવાય એને અનુસરીને અહીં કુલ 180 બાળાઓ સાથે 5 ગ્રુપમાં અમે માતાજીની આરાધના કરીએ છીએ અને વર્ષો વર્ષ દિન પ્રતિદિન અમારો ચાહક વર્ગ જુનાગઢની અંદર વધતો જાય છે. અમારી ગરબીની ખાસિયત એ છે કે અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર તમામ બાળાઓને પ્રવેશ આપવામાં આવે છે. બાળાઓ પાસેથી કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. અહીં અમારે હાલમાં પણ આ વર્ષે પણ મુસ્લિમ બાળાઓ ઘણી છે અને તમામ જ્ઞાતિઓની બાળાઓને અમે અહીં માતાજીની આરાધના કરવા માટે પ્રવેશ આપીએ છીએ. આ અમારી ગરબી મંડળની મોટી ખાસિયત છે. બાકી આ વખતે આ વર્ષે અમારા જે યુટ્યુબ ઉપર
અમારા લોકગીત ચેનલ મારફત આપણા જે જૂનાગઢના વાસીઓ જે વૃદ્ધ છે, ઘરડા છે, જૂનાગઢમાં રહેતા નથી, બહાર પરદેશ છે, આખા દેશમાં છે, એ લોકોને ઘરે બેઠા જોઈ શકાય એટલે એ સગવડતા વંજારી ચોક ગરબી મંડળે આ વખતે ઊભી કરેલી છે. તો આપ સૌ યુટ્યુબ ઉપર પણ અમારી ગરબી શાંતિથી નિહાળી શકશો. જૂનાગઢમાં વંજારી ચોકમાં અમારી જે ભીડ ઉમટી પડે છે એનું મુખ્ય કારણ એ છે કે અમારી 18-20 દિવસની પ્રેક્ટિસ અને આ ગરબી મંડળના ભુવા રાસ, સડક ઇંડોણી, વિછુડાનો રાસ, પટેલ પટલાણીનો રાસ, સાડી રાસ અને મહિષાસુર વધ જેવા અનેક રાસો એટલા બધા પ્રખ્યાત છે કે આજુબાજુના ગામડાઓમાંથી માણસો 7:30-8 વાગે પોતાના પાથરના લઈને પોતાની જગ્યા રોકી લેતા હોય છે અને આ રાસ જોવા માટે જૂનાગઢમાં ગમે ત્યાં ધર્મપ્રેમી જનતા ગરબી જોતા હોય પણ 12:30 થાય એટલે વંજારી ચોકમાં અમારો ભુવા રાસ અને સડક ઇંડોણી રાસ જોવા માટે અચૂક અહીં પધારે છે અને તે વર્ષોથી માતાજીની શ્રદ્ધાથી આપ જોઈ શકશો કે અમારી સડક ઇંડોણીમાં 30 મિનિટ સુધી માથે ઘૂમતો સડકતો ગરબો રાખી અને અમારી તમામ બાળાઓ હાથમાં મસાલ રાખીને રમતી હોય છે. આ માતાજીના સત સિવાય કાંઈ નથી. માતાજી પોતે આજરો હાજર અમને મદદ કરે છે, અમને આશીર્વાદ આપે છે એનું.